नमस्कार विद्यार्थी मित्रों, विद्युत प्रवाह की रासायनिक असरों की अंदर बात बीजा की अंदर आपने आगर बात करवानी छे। तो एनी अंदर आपने छेले बात करी थी, बात इतनी अंदर विद्युत प्रवाह की रासायनिक असरों विषय में आपने एक प्रवृत्ति जोई थी। तो ये प्रवृत्ति ना आधारे आपने जोयो तो के धन छेड़ा तरफ ऑक्सीजन वायु जोवा मळे छे અને ઋણ છેડા તરફ હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે અને એવું બ્રિટિશ રસાયણશાસ્ત્રી વિલિયમ નિકોલસે દર્શાવ્યું। તો આટલા સુધીની વાત કર્યા પછી હવે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોના લીધે ઉદ્ભવતી જે અસરો છે એના વિશેનો પ્રશ્ન પૂછાય તો એ આપણે સમજીએ બરાબર કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોની અંદર જ્યારે કોઈ વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કેટલીક વખતે શું જોવા મળે છે તો તેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોડ્સ પર વાયુઓના પરપોટા જોવા મળે છે। એક બાબત, ઇલેક્ટ્રોડ્સ પર શું જોવા મળે છે? વાયુઓના પરપોટા જોવા મળે છે। બીજું કે ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થતી પણ જોવા મળી શકે છે, જે ઇલેક્ટ્રોડ્સ હોય એની ઉપર ધાતુ જમા થતી પણ જોઈ શકાય છે। અને ત્રીજી બાબત છે કે દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે। આ ત્રણ વસ્તુઓ જ્યારે આ પ્રશ્ન પૂછાય કે ઉદ્ભવતી રાસાયણિક અસરો જણાવો વિદ્યુત પ્રવાહની અંદર, તો વિદ્યુત દ્રાવણમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોડ્સ પર પરપોટા જોવા મળી શકે છે। બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થતી હોય તેવું જોઈ શકાય છે। અને ત્રીજી બાબત કે રંગનો પરિવર્તન, કે રંગમાં પણ ફેરફાર થઈ શકે છે। આ રાસાયણિક પ્રતિક્રિયાઓ ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોડ્સ પર આધાર રાખે છે। પાછો આનો આધાર શેના ઉપર? તો આ પ્રતિક્રિયાઓ ઉપયોગમાં લેવાતું જે દ્રાવણ હોય અને ઇલેક્ટ્રોડ્સ પર આધાર રાખે છે। હવે પુસ્તકની અંદર બીજી એક પ્રવૃત્તિ આપેલી છે કે જેની અંદર એક આપણે ટેસ્ટર બરાબર છે એ લેવાનું છે, એની સાથે બેટરીના છેડા જોડવાના છે અને વચ્ચે એક બટાકાનો છેદ લીધેલો ભાગ લેવાનો છે, બટાકુ લેવાનું છે અને એ બંનેમાંથી વિદ્યુત પ્રવાહના છેડા જે છે એ પસાર કરવાના રહેશે। હવે આ બંને છેડાને જ્યારે આપણે એમાં આપીએ છીએ ત્યારે અને વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે એ શું જોવા મળશે કે જે ધન છેડો છે તેના ભાગે બટાકાની અંદર લીલાશ પડતો ભાગ જોવા મળે છે। તો આ રીતે આપણે અન્ય શાકભાજીઓ દ્વારા પણ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ બટાકાનો રંગના લીધે આપણને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીશું। તો એ લીલાશ પડતો રંગનો જે પરિવર્તન જોવા મળે છે એના આધારે આપણે ધન છેડાની ચકાસણી કરી શકીએ છીએ કે જે લીલાશ પડતો ભાગ જ્યાં જોવા મળે છે એ બેટરીનો ધન છેડો થશે। તો આ રીતે આપણે જે બેટરીના ધન છેડો અને ઋણ છેડાનો પણ પરિચય આ રીતે નાની એક પ્રવૃત્તિ દ્વારા મેળવી શકીએ। હવે આજનો આપણો જે મુખ્ય મુદ્દો છે એ ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ઢોળ ચડાવવાની પદ્ધતિ। તો ઢોળ ચડાવવાની પ્રક્રિયા, તો પહેલા આપણે સમજીએ કે ઢોળ ચડાવવાની પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું, બરાબર છે? તો કેટલીક વખત આપણે સોના ચાંદીના ઘરેણાઓની જોયા હશે, તો એ કેટલાક લોકો શું કરે છે કે ભાઈ ચાંદીના ઘરેણા ઉપર ગ્લેડ ચડાવે છે, આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ ગ્લેડ, ગ્લેડ એટલે કે ઢોળ ચડાવવાની પદ્ધતિ, કે એના ઉપર સોનાનું એક પડ લગાવવામાં આવતું હોય છે એટલે કે ઢોળ ચડાવવાની પ્રક્રિયા। એ ઉપરાંત કેટલીક વખતે તમે જોતા હશો કે 1 ગ્રામ સોનાના દાગીના, તો સોનાના દાગીના એટલે કે 1 ગ્રામ સોનાનો વરખ એ ઘરેણા હોય આભૂષણો હોય એના ઉપર ઢોળ ચડાયેલો હોય, તો એવો ઢોળ ચડાવી અને એ આભૂષણો સોના જેવા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એ આભૂષણો આપણને કેવા લાગે સોના જેવા, લાંબા ગાળે ઘસાય ત્યારે ખ્યાલ આવે કે ભાઈ આ જે ઉપરનો જે ઢોળ ચડાયેલો જે છે એને ઘસારો પડે છે અને દૂર થવાના લીધે અંદરની ધાતુ જે છે અથવા તો કે જે ચાંદી છે કે બીજા અન્ય ઉપયોગ કરેલો હોય એની વસ્તુ આપણે જોઈએ છીએ।
અને એના આધારે કેટલીક વખતે બગસરાની વસ્તુ આપણે બગસરો વસ્તુઓ જોઈએ છે કે એની ઘરેણા બનાવવા માટે વાપરે છે તો એના ઉપર પણ આવા પ્રકારનું પ્લેટિંગ એટલે કે ઇલેક્ટ્રો પ્લેટિંગ કરેલું જોવા મળે છે તો આ ઢોળ ચડાવવાની પદ્ધતિ ને આપણે એક સામાન્ય ઇલેક્ટ્રો પ્લેટિંગ દર્શાવતી એક સામાન્ય પરિપથના આધારે ચર્ચા કરવાની છે તો એની અંદર શું કરવાનું છે તો પુસ્તકમાં એક પ્રવૃત્તિ આપેલી છે કે આપણે 10 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર પોળી એક તાંબાની બે પ્લેટો લેવાની છે જે અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ બે તાંબાની પ્લેટો આપણે લેવાની છે કે જેને કાચ પેપરથી ઘસી અને ચોખ્ખી કરવાની રહેશે ત્યાર પછી દ્રાવણ તરીકે શું લેવાનું છે કે મિશ્રિત પાણી લેવાનું છે અને એની અંદર 2 ટીસ્પૂન જેટલું એટલે કે 2 ચમચી નાની કોપર સલ્ફેટ એની અંદર નાખી અને ઓગળવાનું રહેશે હવે કોપર સલ્ફેટનું દ્રાવણ બની જશે જ્યારે મિશ્રિત પાણીમાં આપણે કોપર સલ્ફેટ નાખીશું અને ઓગળી જશે એટલે આપણી પાસે શું તૈયાર થઈ જશે કોપર સલ્ફેટનું દ્રાવણ તૈયાર થયેલું જોવા મળશે અને વિદ્યુત વાહકતાને વધારવા માટે વિદ્યુત પ્રવાહની અસરને વધારવા માટે એની અંદર આપણે શું ઉમેરીશું તો મંદ સલ્ફ્યુરિક એસિડના દ્રાવણને ઉમેરીશું થોડુંક એની અંદર શું કરીશું કે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું કે એસિડ જે છે એ વિદ્યુત ના કેવા હોય છે વાહક હોય છે બરાબર છે માટે આપણે મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણને એમાં ઉમેરીશું હવે આપણું તૈયાર થયેલું દ્રાવણ ત્યાર પછી આ બે પ્લેટો જે છે એને બેટરીના છેડા સાથે વાહક તારો સાથે જોડવાની રહેશે અહીંયા એનોડ લખેલું છે એટલે કે ધન ધ્રુવ બેટરીના ધન ધ્રુવ પાસે એક પ્લેટને લગાવવાની અને બેટરીનો બીજો છેડો એટલે કે કેથોડ જેને ઋણ ધ્રુવ તો ઋણ ધ્રુવ સાથે જોડી અને દ્રાવણમાં રહે એ રીતે આપણે મૂકવાની રહેશે હવે બેટરી મારફતે શું કરવાનું છે કે 15 મિનિટ જેટલો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર કરતા રાખવાનો છે પસાર થતો રહે એ રીતે 15 મિનિટ સુધી રાખવાનો છે પછી એનું અવલોકન કરવાનું રહેશે તો આપણને શું જોવા મળશે તો અવલોકનની અંદર આપણને શું જોવા મળશે તો એના વિશેની વાત કરીએ તો પ્લેટોમાં એક તો ફેરફાર થયેલો જોવા મળશે કેવા પ્રકારનો તો જે પ્લેટમાં ફેરફાર થયેલો જણાય છે તે પહેલા કરતા સહેજ શું છે જાડી થયેલી જોવા મળે છે એટલે કે એક પ્લેટ જે છે એ આપણને થોડી જાડી થયેલી જોવા મળશે અને તેના ઉપર આવરણ ચડેલું દેખાય છે પછી બીજી શું ફેરફારમાં જોવા મળે છે તો આ આવરણનો રંગ ઝાંખો લાલાશ પડતો ભૂરો જોવા મળે છે પછી આ જે તાંબુ જે છે મુક્ત થતું તાંબુ જે છે એ ઋણ છેડા તરફ અહીંયાથી એ દ્રાવણમાંથી મુક્ત થાય છે કોપર અને સલ્ફેટ આ બંને ભેગું થઈ અને એનો જે પરિવર્તન છે એ ક્યાં જોવા મળશે તો ઋણ છેડા તરફની તાંબાની પ્લેટ ઉપર આપણને જોવા મળે છે બીજું કે જો પ્લેટોની અદલા બદલી કરીને ફરીથી આ પ્રવૃત્તિ કરવામાં આવે તો ફરીથી આપણને ઋણ છેડા તરફની પ્લેટ ઉપર જે અદલા બદલી કરી દઈએ જે અહીંયા આગળ એ દ્રાવણની જે ઢોળ હતો એ આની ઉપર ચડી ગયા પછી પ્લેટો અદલા બદલી કરી તો ફરીથી પાછો આ જે પ્લેટ હશે એમાંથી ફરીથી એના અંદર શું થશે પરિવર્તન જોવા મળશે તો આ પ્રકારે કાર્બનના જે સળિયા પર તાંબાનું આવરણ આપણને ચડેલું જોવા મળે છે તો આ પ્રક્રિયા થઈ ઇલેક્ટ્રો પ્લેટિંગ એટલે કે ઢોળ ચડાવવાની પદ્ધતિ તો આ રીતે ઢોળ ચડાવવાની પદ્ધતિ એટલે કે ઇલેક્ટ્રો પ્લેટિંગ થતું જોવા મળે છે હવે ઇલેક્ટ્રો પ્લેટિંગની વ્યાખ્યાની જો વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રો પ્લેટિંગ એટલે શું તો આ પદ્ધતિ પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ કે વિદ્યુત વહન દ્વારા બરાબર છે શું પસાર કરવામાં આવે વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની જે પદ્ધતિ છે તેને ઇલેક્ટ્રો પ્લેટિંગ કહેવામાં આવે છે તો જરૂરી ધાતુનો શું કરવામાં આવે છે આવરણ જમા કરાવવામાં આવે છે તો ચાંદી હોય તો ચાંદીના ઉપર સોનાનો ગ્લે એટલે કે ઢોળ ચડાવવામાં આવતો હોય એ સિવાય આપણે કેટલાક વ્યવહારિક જીવનમાં જે ઉપયોગ થતો હોય છે એના વિશેની આપણે જો વાત કરીએ તો પુસ્તકની અંદર આપેલું છે કે જેની વિશે આપણે સમજીએ કે ઇલેક્ટ્રો પ્લેટિંગ એક ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે કેટલા માટે કે કેટલીક એવી ધાતુઓ છે કે જેમના
ગુણધર્મોના લીધે આપણે એના ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું પડે છે. તો કઈ કઈ બાબતો છે આપણે ધ્યાન રાખીએ કે ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પડ ચડાવવામાં આવે છે. તો પાતળું સ્તર ચડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉદ્યોગોની અંદર જે સાધનો વપરાતા હોય તો એના ઉપર સાધનો જે છે એના ઉપર શું કરવામાં આવે છે, જુદી જુદી ધાતુનું સ્તર ચડાવવામાં આવતું હોય છે. અને આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી. બરાબર છે. બીજું કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અનેક વસ્તુઓ પર જેમ કે કારના અમુક ભાગો હોય, બરાબર છે, બાથરૂમના નળ તમે અત્યારે ઘરની અંદર પણ જોતા હશો કે બાથરૂમના નળ જે છે એના ઉપર શું કરવામાં આવે છે, કોટિંગ, એના ઉપર ક્રોમિયમનું પડ લગાવવામાં આવેલું હોય છે. તો ગેસના રસોડાના બર્નર હોય, સાયકલના હેન્ડલ છે, તમે સાયકલના જે હેન્ડલ હોય સ્ટીલના, બરાબર છે, અત્યારે તો બ્લેક કલર ઉપર કરેલો હોય છે, પણ પહેલા જે સ્ટીલના જે આવતા હતા એ આપણને દેખાય છે કે એવું સ્ટીલ જેવું ચળકતી ધાતુ જેવું આપણને જોવા મળે છે, પણ હકીકતમાં અંદર શું હોય છે, લોખંડ હોય છે, પરંતુ એના ઉપર આવી રીતે ક્રોમિયમનું શું કરેલું હોય છે, ઢોળ ચડાયેલો જોવા મળે છે. તો આવી ઘણી બધી વધારે વસ્તુઓ જે છે ક્રોમિયમનું શું કરવામાં આવે છે, પ્લેટિંગ કરવામાં આવે છે. અને ક્રોમિયમ જે છે એ ચળકતો દેખાવ ધરાવે છે. ક્રોમિયમ શું છે કે ચળકતો દેખાવ ધરાવે છે અને તેને કાટ લાગતો નથી. આ એનો મહત્વનો એક ગુણધર્મ છે કે તેને કાટ લાગતો નથી. તો તે ઉજરડાઓને અવરોધે છે, બરાબર છે, કાટ કે સડો એની અંદર લાગતો નથી. અને ક્રોમિયમ મોંઘું હોય છે. ક્રોમિયમ ધાતુ કેવી છે, મોંઘી છે. જો એમાંથી જ આખી આખું નળ બનાવવામાં આવે અથવા તો સાયકલના હેન્ડલ બનાવવામાં આવે તો શું થાય કે આપણને પૈસાની રીતે પણ મોંઘી પડે. તો આખી ધાતુ એનાથી બનતી નથી, પરંતુ શું કરવામાં આવે, એના ઉપર પ્લેટિંગ કરવામાં આવે છે. હવે તેથી વસ્તુ કોઈ સસ્તી ધાતુઓમાંથી બનાવવામાં આવે છે અને એના પછી શું કરવામાં આવે છે, એના ઉપર પ્લેટિંગ કરી અને ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે. આ સિવાય બીજી વાત કરીએ તો આભૂષણ બનાવવા વાળા સસ્તી ધાતુઓ પર ચાંદી અને સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે. મેં તમને વાત કરી કે જુદી જુદી ધાતુ બગસરાની વસ્તુ આપણે જોઈ લઈએ છે, તો આવી વસ્તુઓ ઉપર અથવા તો 1 ગ્રામ સોનાના દાગીના આવી બધી જે જાહેરાતો આપણે જોઈએ છીએ તો એ દાગીના ઉપર શું કરવામાં આવી છે, એ સોના કે ચાંદીનો આવરણ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરીને ઢોળ ચડાવવામાં આવેલું હોય છે. અને આ આભૂષણો દેખાવમાં ચાંદી અને સોનાના બનેલા લાગે છે, પરંતુ હકીકતમાં ઘણા સસ્તા હોય છે. આપણને દેખાવમાં કેવા લાગે, મોંઘા લાગતા હોય, પરંતુ આવી રીતે ઢોળ ચડાવીને પણ શું કરવામાં આવે છે, સસ્તા બનાવવામાં આવતા હોય છે. તો આ રીતે ઘણી વખતે છેતરાઈ જતા હોઈએ છીએ આપણે કે આવું ઇલેક્ટ્રોપ્લેટિંગના દ્વારા આભૂષણો પહેર્યા હોય કોઈએ તો આપણને એવું જ લાગે કે આ સોનાના બનેલા હશે અથવા તો ચાંદીના બનેલા હશે, પરંતુ હકીકતમાં એ હોતા નથી. એના ઉપર શું હોય છે, અમુક વખતે પ્લેટિંગ કરીને ઢોળ ચડાયેલો જોવા મળે છે. પછી બીજી વસ્તુ કે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા જે ટીનના ડબ્બાઓ, લોખંડની ઉપર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવેલું હોય છે. ખાદ્ય સામગ્રી માટે જે ટીન એટલે કે ડબ્બાઓ જે હોય છે એ લોખંડમાંથી બનેલા હોય છે, એનું બાહ્ય જે આવરણ હોય છે એને ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી અને ક્રોમિયમનું પડ લગાવવામાં આવેલું હોય છે, જેથી એ ડબ્બાઓને કાટ કે સડો લાગતો નથી. પછી બીજી વસ્તુ કે ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં નથી આવતા અને બગડતા નથી. આ પડ ચડાવવાથી શું ફાયદો થાય કે ખાદ્ય પદાર્થો એ લોખંડના સંપર્કમાં આવતા નથી, જેથી બગડવાનો પ્રશ્ન રહે નહીં. એટલા માટે આપણા ઘરની અંદર ડબ્બા હશે એ સ્ટેનલેસ સ્ટીલ અથવા તો ક્રોમિયમ ઉપર પડ ચડાયેલા જોવા મળે છે. તો આ વસ્તુની આપણે યાદ રાખીએ. બીજા ઉપયોગોની વાત કરીએ તો પુલ, જે મોટા મોટા જે પુલો બનતા હોય તો એ પણ લોખંડના હોય, પરંતુ લોખંડના હોવાના લીધે શું થવાનો પ્રશ્ન રહે કે ચોમાસામાં પલળે તો કાટ આવવાનો પ્રશ્ન રહે અને કાટ આવવાના લીધે એની અંદર ઘસારો લાગતો હોય છે. તો આવા પુલ બનાવવાની અંદર પણ શું કરવામાં આવે છે, તો એના પુલના જે આવા વપરાતી જે સામગ્રી હોય તો એના ઉપર પણ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી અને ક્રોમિયમનું પડ ચડાવવામાં આવતું જોવા મળે છે. અને એ સિવાય પણ બીજું શું કરી શકાય છે, તો ઇલેક્ટ્રોપ્લેટિંગ દ્વારા આવા જે લોખંડના ભાગો છે એના ઉપર ઝીંકનું પણ આવરણ લગાવવામાં આવતું હોય છે.
હવે આ બધી સમગ્ર વાત કરી એ આપણને એક તરફી શું લાગે છે કે ભાઈ આપણા માટે ફાયદાકારક હશે અથવા તો આવું કરવાથી વસ્તુ સારી એવી મળી શકે છે પરંતુ એના જે વપરાશ થયા પછી એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા કર્યા પછી જે દ્રાવણ હોય છે અહીંયા આપણે જે કોપર સલ્ફેટનું દ્રાવણ જે છે એવી રીતે જે અલગ અલગ ધાતુઓ માટે જે પ્રકારનું જે દ્રાવણ વપરાયો તો એ બધું જે પ્રવાહી છે એના નિકાલ માટેની એક મોટી સમસ્યા હોય છે બરાબર છે એ આપણે પ્રદૂષણની અંદર આપણે ચર્ચા કરીએ કે ભાઈ આ પણ એક પ્રકારનો પ્રદૂષણનો ભાગ જ ગણી શકાય કારણ કે એ જે પ્રવાહી વપરાયું હોય એનો નિકાલ કરવાની જે પદ્ધતિ છે એ યોગ્ય ન હોય તો એ પ્રદૂષણનો ફેલાવો થઈ શકે છે અને એના માટે પર્યાવરણના સંરક્ષણ માટે આ પ્રકારના કચરાઓના નિકાલ માટે શું હોય છે વિશિષ્ટ પ્રકારની માર્ગદર્શિકા આપવામાં આવે છે અને એનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો હોય છે તો આ વસ્તુને આપણે મહત્વ રીતે યાદ રાખીએ અને હવે પછી આપણે 15મા પાઠ વિશેનો અભ્યાસ કરીશું નમસ્કાર.